આજના લેક્ચરમાં આપણે એ જોઈશું કે સીએસએસનો યુઝ કેવી રીતે કરી શકાય. તો સૌથી પહેલાં સીએસએસનું સ્ટ્રક્ચર કઈ રીતનું હોય છે, તો એનું બેઝિક સ્ટ્રક્ચરમાં કેવું હોય કે એક તો પ્રોપર્ટી હોય અને કોલન કરી વેલ્યુ હોય. ફોર એક્ઝામ્પલ, કોઈ પેરેગ્રાફ છે તો એનો રેડ કલર કરવો છે તો પેરેગ્રાફની અંદર સ્ટાઇલ નામનું એટ્રીબ્યુટની અંદર કલર કોલન રેડ મૂકી દેવાનું. આ કલર છે એ સીએસએસની પ્રોપર્ટી છે અને રેડ આપણે વેલ્યુ આપી, અને જે કોઈ પણ આપણે કલર આપી શકીએ, રેડ, ગ્રીન, યલો, બ્લુ, જે બી આપણને આપવો હોય. આ છે. હવે આપણે એ જોઈએ કે સીએસએસનો કેવી રીતે આપણે કેટલા કેટલા પ્રકારમાં આપણે યુઝ કરી શકીએ. તો બેઝિકલી સીએસએસ ત્રણ પ્રકારની હોય છે. એક તો ઇનલાઇન સીએસએસ, આઉટલાઇન સીએસએસ, અથવા કોઈ પણ ફાઇલની અંદર સીએસએસ મૂકી દેવાની અને એનું રેફરન્સ આપણા પ્રોજેક્ટમાં આપી દેવાનું. જોડે જોડે આપણે એ પણ જોઈએ કે સીએસએસના સિલેક્ટર કઈ રીતના હોય છે, કેટલા પ્રકારના હોય છે. તો એક તો એલિમેન્ટ સિલેક્ટર હોય, કોઈ પણ પર્ટિક્યુલર એલિમેન્ટ છે, સપોઝ લેબલ છે, તો આખા એચટીએમએલ ડોક્યુમેન્ટમાં જેટલા બી લેબલ છે એ બધા મારે સિલેક્ટ કરવા હોય તો હું એલિમેન્ટ સિલેક્ટરનો યુઝ કરીશ. હવે કોઈ પણ એલિમેન્ટને મેં ક્લાસ આપ્યા છે, એક જ ક્લાસના અલગ અલગ એલિમેન્ટ છે, તો એ બધા એલિમેન્ટ જેનું સેમ ક્લાસ છે એ બધાને સિલેક્ટ કરવા હોય તો હું ક્લાસ સિલેક્ટરનો યુઝ કરીશ. કોઈ પણ એલિમેન્ટનું જે આઈડી છે એ આઈડી પરથી એને સિલેક્ટ કરવા માટે હું સિલેક્ટ બાય આઈડી કરીશ. અને એચટીએમએલ ફાઇવમાં લેટેસ્ટ છે સુડો સિલેક્ટર, એ પણ આપણે જોઈશું. હવે આપણે એ જોઈએ કે ઇનલાઇન સિલેક્ટર કઈ રીતના હોય છે. આ એક એચટીએમએલ ફાઇલ છે, એની અંદર હું એક લેબલ મૂકું છું. મેં લેબલ મૂકી દીધું અને સેવ કરી અને હું આને રન કરી દઉં છું. ઓકે, તો લેબલ આવી ગયું. આની અંદર આપણે કોઈ પણ સીએસએસ એપ્લાય નથી કરી. તો હવે આપણે એક સેમ્પલ અને સ્ટાઇલ આપીએ. તો કોઈ પણ સીએસએસ ઇનલાઇન એપ્લાય કરી હોય તો એનું ફોર્મ, એનું સ્ટ્રક્ચર આ રીતનું હોય. લેબલ એલિમેન્ટ પછી સ્ટાઇલ ઇક્વલ ટુ એની જે પણ પ્રોપર્ટી આપવી હોય અને જે વેલ્યુ આપવી હોય. તો ફોન્ટ સાઇઝ 250%, સેવ કરી અને આને આપણે જોઈએ કે શું ઇફેક્ટ આવી. તો આની જે ફોન્ટની સાઇઝ હતી એ ઇન્ક્રીઝ થઈ ગઈ. તો આ જે સ્ટ્રક્ચર છે એ ઇનલાઇન સીએસએસ થઈ. હવે જ્યારે કોઈ પણ પર્ટિક્યુલર એલિમેન્ટના આપવી હોય ત્યારે આ બરાબર છે, પણ જ્યારે સપોઝ મારા જોડે એક કરતાં વધુ એલિમેન્ટ છે તો દરેકની અંદર હું આ રીતે સ્ટાઇલ લખીશ, તો એનાથી તો બેટર છે હું એક કોમન સ્ટાઇલ લખું જે આ બધા એલિમેન્ટને એપ્લાય થઈ જાય. તો એના માટે આ જે ઇનલાઇન સીએસએસ છે એને રિમૂવ કરી દઈએ બધામાંથી, સેવ કર્યું અને આપણે જોઈશું. તો અત્યારે કોઈ પણ સીએસએસ એપ્લાય નથી થઈ અને એ આ રીતે દેખાય છે. હવે કોઈ પણ આઉટલાઇન સીએસએસ એપ્લાય કરવા માટે સૌથી પહેલાં તો લખવાનું સ્ટાઇલ અને સ્લેશ સ્ટાઇલ, સ્ટાઇલમાં ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ સીએસએસ. હવે આપણે આ જે બધા લેબલ છે એ બધાને એલિમેન્ટ સિલેક્ટરથી બધાને આપણે એપ્લાય સીએસએસ એપ્લાય કરી શકીએ છીએ. તો એનું સ્ટ્રક્ચર એ છે કે જે એલિમેન્ટ પર સીએસએસ એપ્લાય કરવાની હોય એનું નામ, લેબલ અને કર્લી બ્રેકેટની અંદર જે પણ સ્ટાઇલ આપવાની હોય એ લખી દેવાનું. તો ફોન્ટ સાઇઝ 250%. ઓકે, સ્પેલિંગ મિસ્ટેક. ઓકે, બધાને એકસાથે સ્ટાઇલ એપ્લાય થઈ ગઈ. હવે આ જોઈએ તો આ બધું એક જ લાઇનમાં આવ્યું છે, કેમ કે આની જે ડિસ્પ્લે પ્રોપર્ટી હોય એ બાય ડિફોલ્ટ ઇનલાઇન હોય છે. ઇનલાઇન એટલે કેવું કે બધું એક જ લાઇનની અંદર ચાલતું હોય. તો એ ના કરવું હોય તો આનું ડિસ્પ્લે પ્રોપર્ટી આપણે બ્લોક સિલેક્ટ કરી દેવાની. બ્લોક એટલે એક એલિમેન્ટ આખી લાઇનને ઓક્યુપાય કરશે આ રીતે.
ઓકે, હવે આજે આપણે સિલેક્ટર યુઝ કર્યો, એ એલિમેન્ટ સિલેક્ટર છે. હવે મારે કોઈ પણ લેબલ છે એ પર્ટિક્યુલર ક્લાસ વાઇઝ સિલેક્ટ કરવા હોય તો કઈ રીતે કરી શકાય? તો એના માટે અમુક રેન્ડમલી લેબલને ક્લાસ આપી દઉં છું. ઓકે, તો હવે આ જે ક્લાસ આપ્યા છે એ ક્લાસને સિલેક્ટ કરવા માટે ડોટ કરીને જે પણ ક્લાસને સિલેક્ટ કરવો છે એ ક્લાસનું નામ આપી દેવાનું. અગેન કર્લી બ્રેકેટની અંદર જે પણ એને સ્ટાઇલ આપવી હોય એ આપણે આપી શકીએ. તો સપોઝ આને ઇટાલિક આપણે કરીએ તો ફોન્ટ સ્ટાઇલ ઇટાલિક, સેવ કર્યું અને આને રન કરીએ છીએ. તો દેખો, જેટલા બી લેબલને આપણે ક્લાસ આપ્યું હતું એ દરેકની અંદર ઇટાલિક થઈ ગયા છે. તો આ થયું ક્લાસ સિલેક્ટર. હવે મારે કોઈ પર્ટિક્યુલર લેબલને સ્ટાઇલ આપવી છે તો એના માટે હું આના આઈડી આપીશ, આઈડી લેબલ. તો આઈડી વાઇઝ સિલેક્ટ કરવા માટે એનું સ્ટ્રક્ચર છે હેશ કરીને જે પણ આઈડીનું નામ હોય એ આપી દેવાનું, અને અગેન કર્લી બ્રેકેટની અંદર જે પણ સ્ટાઇલ આપવી હોય એ આપણે સેટ કરી દેવાની. તો સપોઝ આનો ફોન્ટ ફેમિલી કુરિયર. તો દેખો, આપણે જે આઈડી આપી હતી એની ફોન્ટ ફેમિલી ચેન્જ થઈ ગઈ છે. હવે આપણે જોઈએ કે સુડો સિલેક્ટર કઈ રીતનું હોય છે. તો સુડો સિલેક્ટર એ કહેવો કે મારે સપોઝ એક્ઝામ્પલ આપું કે બધા લેબલ છે, બધા લેબલની અંદર જેટલા બી ઇવન હોય એના એક રીતની સ્ટાઇલ આપવી હોય અને જેટલા બી ઓડ લેબલ હોય એના બીજી રીતની સ્ટાઇલ આપવી હોય તો એ બી આપણે કરી શકીએ છીએ. તો એના માટે nth ચાઇલ્ડ ઓડ કલર ગ્રીન. તો જેટલા બી ઓડ હશે એટલે કે પહેલું ત્રીજું પાંચમું એ બધાનો કલર આપણે ગ્રીન આપ્યો, અને ઇવન હોય એને એક બીજો કલર આપ્યો સપોઝ પર્પલ. તો આને સેવ કર્યું અને રન કર્યું. તો દેખો, જેટલા બી ઓડ લેવલ છે કે પહેલું છે ત્રીજું છે તે બધાનો ગ્રીન કલર છે અને એના બાકીના છે એનો પર્પલ કલર આપ્યો. તો આ એક પ્રકારનું સુડો સિલેક્ટર કહી શકાય. આવા કેટલા આવા તો ઘણા બધા પ્રકાર છે, એ આપણે અત્યારે સ્કોપની બહાર છે. અત્યાર સુધી આપણે જોયું કે ઇનલાઇન સીએસએસને યુઝ કેવી રીતે કરી શકાય, આઉટલાઇન સીએસએસને કેવી રીતે યુઝ કરી શકાય, અને અલગ અલગ ટાઈપના સીએસએસ સિલેક્ટર કઈ રીતના હોય છે. હવે આપણે એ જોઈએ કે સીએસએસને રેફરન્સની ફાઇલમાં એડ કરવી હોય તો કેવી રીતે એડ કરી શકાય. તો સૌથી પહેલાં એક નવી ફાઇલ બનાવીએ અને આપણે જેટલી બી સીએસએસ લખી છે એ બધાને એની અંદર મૂવ કરી દઈએ અને આને સેવ કરું એઝ એ સીએસએસ ફાઇલ. સીએસ રેફરન્સ ડોટ સીએસએસ સેવ કરી ડેસ્કટોપ પર. હવે આની જગ્યાએ દેખો હું આને સેવ કરું છું અને રન કરું છું. તો દેખો બધી સ્ટાઇલ જતી રહી છે, જેટલી બી આપણે સ્ટાઇલ એપ્લાય કરી હતી એ બધી જતી રહી. હવે આને એટેચ કરવા માટે લિંક આરિયલ ઇક્વલ ટુ સ્ટાઇલ શીટ એચઆરઈએફ ઇક્વલ ટુ રેફરન્સ ડોટ સીએસએસ સેવ કર્યું અને રન કરી છે. તો આપણે જેટલી બી સીએસએસ આઉટલાઇન સીએસએસમાં લખી હતી એ બધી ફરીથી આપણે આમાં એડ થઈ ગઈ છે. અને આનું આપણે વ્યૂ સોર્સ કરીને જોઈશું. તો દેખો, આ જે ફાઇલ નવી બનાવી એને આપણે આમાં અટેચ કરી અને એની ક્લિક ઉપર તમે જોશો તો આ જે સ્ટાઇલ છે એ બધી આમાં એપ્લાય થઈ ગઈ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ જોઈશું કે હાઇપરલિંકનો યુઝ કઈ રીતે કરી શકાય અને એના અલગ અલગ વેરિએશન કઈ રીતના હોય છે. થેન્ક યુ.